મધ્ય પ્રકરણના 34મા વચનામૃતમાં એક પ્રશ્ન છે. સંતો કીર્તન ગાતા હતા, મહારાજે કીર્તન રખાવીને કહ્યું, પ્રશ્ન ઉત્તર કરો તો આળસ મટે. આળસ કીર્તન ગાવાવાળા કીર્તન ગાય, બાકી જો બધા બેઠા હોય એને આળસ ચડે. આળસમાંથી પ્રમાદ થાય અને પ્રમાદના કારણે પછી થોડી ઊંઘ આવે. જેમ ધૂન્ય કરવાવાળા ધૂન્ય કરે અને જો ધૂન્ય ઝીલીએ નહીં તો પછી આળસ, પ્રમાદ અને પછી ઊંઘ. કથા કરવાવાળો કથા કરે, આપણે ધ્યાનથી સાંભળીએ નહીં તો પહેલી આળસનું લક્ષણ જણાઈ આવે. મોઢું એકદમ 3.5 ઇંચ પહોળું થાય વારે વારે, ત્યારે સમજવું કે હવે આળસ પેઠી. અને આળસ પેસે ને, જેમ કાચી કેરી હોય એ મરવા કહેવાય અને પાકે એટલે કેરી, એમ આળસ એ આળસ કહેવાય અને આળસ પાકે એટલે પછી પ્રમાદ કહેવાય અને પ્રમાદ પાકે એટલે ઊંઘ આવે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, જરા પ્રશ્નોત્તર કરો તો આળસ જાય. પણ પ્રથમ હું જ એક પ્રશ્ન પૂછું છું, આ જીવને વિશે માયાના કાર્ય એવા જે 24 તત્વ, તમને નવાઈ લાગશે કે આ કાયમ 24 તત્વ કહેતા જાય છે, પણ આ 24 તત્વ એ શું? પણ એની ચોખવટ એટલા માટે નથી થતી. વચનામૃતના પૂર્વાર્ધમાં આપણે 24 તત્વની વિગતવાર સંપૂર્ણ કથા સાંભળી ગયા છીએ અને મને ભરોસો કે તમને તો બધું યાદ હોય, પણ છતાં કોઈ નવા આવ્યા હોય, ગયા વર્ષે ના આવી શકતા હોય, તો સાંભળી લો, આપણા શરીરમાં 24 તત્વ છે. આપણું આ શરીર છે ને ડબલ પડનું છે. એક કહેવાય પંચભૌતિક સ્થૂલ શરીર, બીજું છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર 19 તત્વનું અને આપણું આ સ્થૂલ છે એ 5 તત્વનું, બધા મળીને 24 થાય. તો આપણે જે અંદર એક માનસિક બોડી છે એ સૂક્ષ્મ શરીર કહેવાય. એમાં 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 માત્રા, એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જેને આપણે 5 વિષય તરીકે ઓળખીએ છીએ. એ 19 તત્વનું સૂક્ષ્મ શરીર. અને પછી આવે 5 ભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એ 5 ભૂતનું આ સ્થૂલ શરીર, બધા મળીને 24 તત્વ. આ 24 તત્વ જડ છે કે ચેતન છે? શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. સંતોએ જાણી જોઈને જ કદાચ જવાબ આપ્યો હશે, મહારાજ 24 તત્વ ચૈતન્ય છે. શ્રીજી મહારાજ કહે છે કે ચૈતન્ય હોય તો આ શરીરમાં 24 જીવ હોવા જોઈએ. સત્કાર્ય કરે તો એના 24 ભાગ પડે અને ખરાબ કામ કરે તોય 24 ભાગ પડી જાય. એક જણની જવાબદારી રહે નહીં. એટલે શ્રીજી મહારાજ કહે છે તત્વ જડ છે અને જેમ એ તત્વમાં જાત જાતની આપણે ચમત્કૃતિ દેખાય,
તો ભગવાનની ઈચ્છા એ. જેમ આ પૃથ્વી છે, પૃથ્વી સામે જોઈએ તો એમાં કંઈ દેખાતું નથી, પરંતુ એ પૃથ્વી જ ચામડી રૂપે થઈ છે, એ જ પૃથ્વી માંસ રૂપે છે, એ જ પૃથ્વી નાળીઓ રૂપે છે, એ જ પૃથ્વી હાડકાં રૂપે છે આપણા શરીરમાં. અને એ પૃથ્વી જુઓ ને કેવી કેવી રીતે માણસો બનાવે છે, તો એ પૃથ્વી કાચ રૂપે પણ બને છે. કરનારાની કિંમતે કાચ રૂપે પણ થાય. એમ તત્વ બધા જડ છે, પરંતુ ભગવાનની ઈચ્છાએ એમાં ચેતન જેવું ક્યાંક ક્યાંક દેખાય છે.